બેસાડ મગફળી કેન્દ્રમાં 15 ડિસેમ્બરથી શરૂ કરીને 26 નવેમ્બર સુધીમાં 23,400 ગુણી લગભગ 266 ખેડૂતોની તોલાઈ કરી બિલ બની ગયેલ, જેને લઈને ખૂબ જ સારી કામગીરી હોવાથી ખેડૂતો પણ ખુશ થયા છે. આખા જૂનાગઢ જિલ્લામાં ભેંસાણ કેન્દ્ર પ્રથમ નંબર પ્રાપ્ત કરવાની તૈયારીમાં છે. આ કામગીરી બજાવવા બદલ ભેંસાણ મામલતદાર બ્રહ્મભટ્ટ સાહેબની દેખરેખ સાથે યાર્ડના ચેરમેન નટુભાઈ પોકિયા, યાર્ડ સેક્રેટરી એસપી કુબાવત ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોનો તુરંત નિકાલ કરી સારી કામગીરી બજાવી રહ્યા છે. લગભગ કાંઈ 50 ખેડૂતને બોલાવે છે અને 50-50નું હાઈન્દ્રી જોખી છે અને માંડવી પણ આ વર્ષે બહુ સારી છે, એટલે કોઈ રિજેક્ટ થતા નથી અને આ લોકો સ્ટાફનું કામ પણ બહુ સારું છે, ખેડૂતને હેરાન કરતા નથી. ખેડૂતો હેરાન થાય છે એવી ફરિયાદ છે? નહીં, ખેડૂતો અહીં કોઈ હેરાન થતા જ નથી, એક પણ ફરિયાદ નથી. અમે આગળ આવી છીએ બધા. કેટલી માંડવી જોખવામાં આવે છે? તમે ખેડૂત છો? હા, ખેડૂત જ છું. કેટલી માંડવી જોખવામાં આવે છે? એક ખાતા 83 ગુણ જોખાય છે. કેટલી જોખાણી હશે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં લગભગ 300 ઉપર ખેડૂતને જોખાઈ ગઈ, સવા 300 જેવું. સ્પીડમાં કામ ચાલુ છે? ખેડૂતની લાંબી લાઈનો લાગેલી છે? લાઈન અહીં થતી જ નથી. જે ખેડૂત આવે એને રોંડે છૂટો, સવારે આવે અને બપોર પછી છૂટો થઈ જાય છે. બધા હાંજે જોખાઈ જાય, હાંજે એક પણ ખેડૂતની ટ્રેનિંગ રહેતી નથી. આ કામગીરીથી તમે સંતુષ્ટ છો? સંતુષ્ટ સરસ કામગીરી છે.